ॐ नमः सद्देभ्यः, ॐ नमः सद्देभ्यः, ॐ नमः सद्देभ्यः। અગિયારમો પ્રવચન પરમાત્ પ્રકાશ ઉપરનો. આજ સવારે હેય, જ્ઞેય અને ધ્યેય ત્રણની અપેક્ષાએ ઘણી ગંભીર ચર્ચા કરી છે આપણે. આ વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીના હૃદયમાંથી નીકળેલા જે અપૂર્વ ભાવો છે, થોડોક એનો આનંદ આપણે અત્યારે લેશું. સૌથી પહેલી વાત, 13, 14, 15, 16 ચાર ગાથાઓ, ચાર દોહરાઓ ઉપર ગુરુદેવશ્રીએ આજે સવારે ચર્ચા લીધી છે. 12મો દોહરો જે આ પહેલાંનો થયો, જેમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ત્રણેયનો નામોલ્લેખ એમાં આવ્યો, અને હવે નામોલ્લેખ એ સિવાય એમાં બહિરાત્માને માટે મૂઢ, અંતરાત્માને માટે વિચક્ષણ અને પરમાત્મા માટે બ્રહ્મ શબ્દનો પ્રયોગ આવ્યો. આ પરમાત્મા પ્રકાશની ખૂબી છે, વિશિષ્ટ શબ્દોના, વિશેષણોના પ્રયોગ બહુ ઈરાદાપૂર્વક, એટલે ગૂઢ ગંભીર ભાવ એમાં છુપાયેલા હોય છે. જો બહિરાત્મા માટે મૂઢ શબ્દનો પ્રયોગ છે, મૂઢ એમ કહેતા મૂઢતા એટલે મૂર્ખતા, એટલે જેઓ તત્વનો સ્વરૂપ છે તેઓ ન માનતા અતત્વની શ્રદ્ધા કરે, તત્વને શ્રદ્ધે નહીં અને અતત્વની શ્રદ્ધા કરે, એટલે જેમ નથી એમ માને, જેમ છે એમ નહીં માને. બે તરફી વાત છે, જે જેવું છે જેમ છે એવો માનતો નથી, અને જેમ નથી એમ માને છે. એને એમ કહેવાય તત્વની અશ્રદ્ધા અને અતત્વની શ્રદ્ધા. પ્રવીણજી, વાત સમજમાં આવી? આજકાલ કે યુવાઓ અંકી ક્યાં હાલત હૈ, જિંદગી કી જો વાસ્તવિકતા હૈ વો માનતે નહીં હૈ, और जो नहीं है उसी की मान्यता है. वास्तविकता ने स्वीकार करता नहीं अने अवास्तविकता नी पूछड़ी छूटती नहीं. तो बोलो आजकल ना युवाओं नो जीवन केव छे? अतत्व श्रद्धा में वहतो जीवन छे, मूढ़ता थी भरेलो जीवन छे. एक दाखला में, उदाहरण में लीधो, एम વ્યવહાર ધર્મની ક્રિયા, મંદિર બનાવો, પૂજા કરો, પ્રક્ષાલ કરો, વિધાન કરો, દાન આપો, સંકુલનને વધા મોટો કરો, ઉજવણીઓ કરો, ઉત્સવો કરો, પંચકલ્યાણકો ઉજવો, વિધાનો ઉજવો, આ બધા શું છે? આત્મહિત માટે વ્યવહારે આયોજન છે, પણ એ આત્મહિત માટે તો કાર્યકારી નથી, એટલી વાત તો પાકી છે. પણ એવી બધી ક્રિયાઓમાં જીવ ધર્મબુદ્ધિએ પ્રવેશે છે, ધર્મબુદ્ધિએ બધું કરે છે અને કરીને સંતુષ્ટ થાય છે. તો જેમ છે તેમ માનતો નથી, જેમ નથી એમ એને માન્યા વિના રહેતો નથી. તો મૂળતાનો આખો સ્વરૂપ આવું છે, ક્રિયાઓ કરે છે એ પરદ્રવ્ય સાથેની ક્રિયા,
છે આશ્રવરૂપ બંધરૂપ એમ માનતો નથી, સંવર અને નિર્જરારૂપ છે નહીં અને એવું માન્યા વિના રહેતો નથી. એ એની મૂળતા. એટલે મૂળતા બે છેડા સાથે જોડાયેલ છે, જેમ છે તેમ નથી માનતો અને જેમ નથી એમ માન્યા વિના રહેતો નથી. એને મેં સરળ શબ્દોમાં કીધું, તત્વની અશ્રદ્ધા અને અતત્વની શ્રદ્ધા, મૂળતા. મૂળતાના આ બે રૂપ છે. જેમ આજકાલના નાના છોકરાઓને દાંત સડી ગયેલા હોય, ચોકલેટ નહીં ખાવું જોઈએ. હવે નહીં ખાવું જોઈએ એને ખાય તો એ તો અતત્વ છે ને. આમ તો દાંતના સ્વાસ્થ્ય માટે તો એ અતત્વ છે, જેને માટે ના પાડો એ જ ખાય. અને દાંતના સ્વાસ્થ્ય માટે જે ખાવાની વસ્તુ છે એ નહીં ખાય. એટલે જે ખાદ્ય છે એ ખાતા નથી, અખાદ્ય અને અભક્ષ છે એ ખાય છે. તો મૂળતા જ થઈ ને. સમજાણો, ધાર્મિક ક્રિયાઓના નામે પણ, બોલો સૌજીભાઈ ધનજીભાઈ, ધાર્મિક ક્રિયાઓના નામે પણ જીવોને તત્વાભ્યાસ અને સ્વાધ્યાયમાં કેટલો રસ અને બહારના ઉઠા પટકમાં કેટલો રસ? વકીલ સાહેબ બોલો. શિખરજી હોય, ગિરનાર હોય, સોનગઢ હોય, જયપુર હોય, ગમે ત્યાં હોય, પૂજામાં ભક્તિમાં સૌથી વધારે સંખ્યા તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં. આપણે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ, અહીંયા ગરમી થાય એટલે બહાર મૂકવામાં આવે, બહાર મૂકવામાં આવે, મેદાન નાનું પડે. રાત્રિના સ્વાધ્યાયમાં કોઈ દી હોલ નાનું પડે છે? સ્વાધ્યાયમાં નથી પડતો. સ્વાધ્યાયમાં તો જડ કુર્સીઓ પણ શ્રોતાની ભૂમિકામાં બેઠા હોય. છે તો ધાર્મિક ક્રિયા જ ને. સ્વાધ્યાય, પ્રક્ષાલ, પૂજા, વિધાન, ભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ખાણીપીણી, કેટલી ક્રિયાઓ કરી મેં? સ્વાધ્યાય. ચલો એના પહેલાં પણ હજી એક કામ, સ્વરૂપમાં લીન રહેવું તે સામાયિક. બોલો. ધ્યાન કરવું, બીજું કંઈ નહીં કરવું. સામાયિક અને ધ્યાન માટે કેટલાની લાઈન લાગશે? બધા એમ જ કહેશે, એ કંઈ બેવાનું કામ છે? એ તો પોતપોતાની સાધનાનું કામ છે, તો કરો ને. કરવું કોઈને નથી. ચલો આગળ વધીએ. સ્વાધ્યાય, સૌથી ઓછી સંખ્યા સ્વાધ્યાયમાં હોય. સ્વાધ્યાય પ્રવચનમાં સૌથી ઓછી સંખ્યા હોય. પ્રક્ષાલમાં ઓછી, પૂજામાં વધી જાય. એમાં પછી વિધાન હોય તો પછી આખું ગામ ગાંડું થાય. અચ્છા, ત્યાંથી આગળ હવે સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક. કોઈ દી મંદિરના પગથિયા નહીં ચડના પણ એ નાટકમાં આવશે. એમાં કે રત્નત્રયનું દાબડું દાટેલું નથી એમાં. પણ એમાં પોતાનું બાળક ભાગ લીધેલો હોય, એ જિંદગીમાં કોકવાર દાદા અને નાના અને દાદી અને આખું ઘર સાવરણીથી સાફ થઈ ગયેલી હોય તે દિવસે. અને છેલ્લે ખાણીપીણી જમણવારે, એમાં તો પૂછો જ માં. એમાં તો પાસ સિસ્ટમ રાખીને મેનેજમેન્ટ કરવું પડે. વિરેનભાઈ, શરૂઆત ક્યાંથી થઈ હતી? સામાયિક, સ્વરૂપની લીનતા.
સૂક્ષ્મ ક્રિયાથી લઈને જમણવારીની સ્થૂળ ક્રિયાઓ, અને બધી ક્રિયાઓ શેમાં ગણાય છે? ઓલો જમણવારીનું નામ પણ શું છે? સ્વામી વાત્સલ્ય. શું નામ એનું? સ્વામી વાત્સલ્ય. અને ઓલો પહેલો છે ને, સામાયિક અને સ્વરૂપમાં લઈને રહેવું, સાચો પ્રવચન વાત્સલ્ય છે. હવે એ જે ખરેખર પ્રવચન વાત્સલ્ય છે એના પ્રત્યે કેટલાને વાત્સલ્ય, અને સ્વામી વાત્સલ્ય પ્રત્યે કોને વાત્સલ્ય ન હોય, એનાલિસિસ કરો ને. અને વચ્ચેની તો બધી જ ધાર્મિક ક્રિયાઓના નામે ઓળખાય. બીજા નંબરથી લઈને શાસ્ત્ર વાંચન સ્વાધ્યાયથી લઈને સ્વામી વાત્સલ્ય જમણવારી સુધી કોઈ પણ, આમ તમે જુઓ ને, કોઈ ધાર્મિક ક્રિયા નથી. ધાર્મિક ક્રિયા તો એક જ છે. કઈ? ઓલી પહેલી. પ્રવીણજી વાત સમજમાં આવી? હવે એ જે સાચી ધાર્મિક ક્રિયા છે, સ્વરૂપ અને સ્વભાવમાં લીન રહેવું, તે જેમ છે તેમ અપનાવનારા નહિવત, અને જે ધાર્મિક ક્રિયાઓ નથી એમાં ભાગ લેનારા આખી દુનિયા. તો જે છે જેમ છે તેને નહીં સ્વીકારવું, એટલે તત્વની અશ્રદ્ધા, અને જે અતત્વ છે એની શ્રદ્ધા, ઇઝ ઇક્વલ ટુ મૂઢ. એને બહિરાત્મા કહેવામાં આવે છે. આ એનાલિસિસ સમજાય છે? આ વર્ગીકરણ ખ્યાલમાં આવે છે? આ સૌમ્ય છોકરો છે, સમજો. એસએનકે જેવી લાખો રૂપિયાની ફીઝવાળી સ્કૂલમાં એડમિશન લીધું. ઓકે, ડન. ફીઝ ભરી, સ્કૂલ યુનિફોર્મ લઈ આવ્યા 10,000, સ્કૂલ બેગ અને સ્ટેશનરી લઈ આવ્યા 10,000, બરાબર. ટિફિન લઈ આવ્યા 500 રૂપિયાનું, પાણીનો બોટલ લઈ આવ્યા 500 રૂપિયાનું, તેડવા મૂકવા માટે આખી સ્પેશિયલ વેન બાંધી, એના 10,000-20,000 રૂપિયા મહિનાના. હવે એ છોકરો કેટલો ગોલ્ડ મેડલિસ્ટ થશે ને? એસએનકેમાં ભણે છે, યુનિફોર્મમાં જાય છે, સ્ટેશનરી છે, તેડવા મૂકવા માટે વેનની વ્યવસ્થા છે, પર્સનલ કોચિંગ છે, બધી વાત સાચી છે. હવે ભણે છે કેટલું એની વાત કરો. સાચી સ્કૂલ કોને કહેવાય? સાચી સ્ટડી કોને કહેવાય? કેવળ એ સૂટ પેન્ટમાં અને સ્કૂલ ડ્રેસમાં, સ્કૂલ બસમાં સ્કૂલે જાય એનું નામ ભણતર નથી. લાખો રૂપિયાની ફી ચૂકવે એનું નામ સ્ટડી નથી. ઓરિજિનલ સ્ટડી તો જ્ઞાન સંપાદન. વિદ્યાર્થી કીધું ને એને, તો વિદ્યા જ જેનો અર્થ એટલે પ્રયોજન. સ્કૂલ યુનિફોર્મ નહીં, સ્કૂલ યુનિફોર્મ વિદ્યામાં નહીં આવે, સ્કૂલે નહીં આવે. ઘણા એવા છે ગાંધીજી જેવા સરકારી શાળામાં ભણેલા, બધા ક્યાં જવાહરલાલ નહેરુ જેવા થોડાક હોય લંડનની સ્કૂલોમાં ભણેલા હોય. પોઈન્ટ સમજાય છે મારે? લાલબહાદુર શાસ્ત્રી આખી જિંદગી સરકારી શાળામાં ભણ્યા. તો સ્કૂલ વિદ્યામાં નહીં આવે, એ વિદ્યાના કેન્દ્ર તરીકે હોય એ વસ્તુ જુદી છે, પણ વિદ્યાર્થીના વિદ્યા અર્જનમાં સ્કૂલ નહીં આવે. સ્ટડી, મેઇન સ્ટડી જે જ્ઞાનાર્જન, એમાં ભણતર કરતાં પણ ગણતર. શું કીધું? ભણતર કરતાં પણ ગણતર. વકીલ સાહેબ, હમણાં જો 3 દિવસ પહેલા અમદાવાદમાં MBBSમાં નીટ બીજી વાર એક છોકરીએ પરીક્ષા આપી, પણ જે માર્ક્સ એને જોતા હતા એ માર્ક્સ ન મળ્યા. હતાશ, નિરાશ, નાસીપાસ થઈને સુસાઇડ કરી લીધું. હવે MBBS વિચારજો, સ્ટડીના નામે તો હાઈ ફાઈ નોલેજ ને, ટોપ મોસ્ટનું નોલેજ ને, એને દેશી ભાષામાં કહીએ ભણતર. તો ભણતર તો હતું એની પાસે, ગણતર કેટલું હતું?
જીવનનું ગણતર કેટલું હતું? એ ગણતરનું નામ જીવન છે, ભણતરનું નામ જીવન નથી. આ થોડાને થોડા શાસ્ત્રો બધા મોઢે થઈ ગયા હોય તોય મૂળતા આખી જિંદગી હોય. ક્રિયાઓ સાથે મૂળતાના કાંઈ સંબંધ નથી. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ ગ્રેવે એક સુધી જાય એવું તો બાહ્ય આચરણ કરે, પણ ભાવ ભાવ સુધી એની મૂળતા છૂટે નહીં. ક્રિયાઓથી મૂળતાનો માપ નહીં, બાહ્ય મંદ કષાયોથી મૂળતાનો માપ નહીં. બહુ માર્મિક વાત છે આ. મૂળ શબ્દ કીધું, મૂળ મૂળ એટલે બહિરાત્મા. આત્મામાંથી જે બહાર છે એનું નામ બહિરાત્મા. શું કીધું? આત્મામાંથી જે બહાર છે. હવે બહાર ક્યાં રખડે છે? ઘરે કોઈ આવે ને મહેમાન, કેમ દાદા છે ઘરે? નહીં, બહાર ગયા છે. બહાર ક્યાં ગયા? કાંઈ ખબર નહીં ભાઈ, હવે ક્યાં ગયા હોય. વળી પાછું ઉમેરે, એ 2-2.5 કલાક તો હવે નહીં આવે, કદાચ 3 કલાકે થાય. સમજો હું જે દાખલો આપું છું. એમ બહિરાત્મા બહાર વયા ગયા છે. 2, 4, 6, 10, 20 ભાવ સુધી તો હવે અંદર આવવાના કોઈ સંકેત નથી, કેમ કે આ ભાવમાં દેવગુરુ ધર્મ મળેલા અને હવે બહારને બહાર ભમે છે. ગયો એ ગયો. તમે રતનને, ડાયમંડને, હીરાને દરિયામાં ફેંકો, સૌમ્ય કેદી મળશે? બોલ, કેટલા જન્મમાં મળશે? અરે ડાયમંડ છે ને, આ વીટી ડાયમંડ અરબી સમુદ્રમાં ફેંકી દે તો ફરી પાછું મળશે ને? દરિયામાં તો છે. હા છે, પણ પહેલાં નક્કી કરો દરિયાનો કિનારો, બીજું નક્કી કરો મોજાઓ કેટલા, ત્રીજું નક્કી કરો કયા મોજાથી કઈ કિનારે જઈને ફંગોળાઈ જશે, ચોથું નક્કી કરો તળિયો કેટલો ઊંડો. એટલે ક્યાં જઈને, કઈ જગ્યા જઈને પડી જશે નક્કી નથી ને. એમ આ મનુષ્ય ભાવ, હીરા જન્મ અમોલ હે, કવડીને બદલે જાય, રાત ગમાઈ સોય કર, દિવસ ગમાઈ ખાય, આવી સ્થિતિ છે. એની કિંમત નહીં કરે એનું નામ તો મૂળ છે. તો મૂળતા, મૂળપણું, મિથ્યાપણું, એટલે જેમ છે તેમ નહીં માને અને જેમ નથી એમ માને એનું નામ મૂળ, એનું નામ મૂળતા. તો બહિરાત્માને અહીંયા મૂળતા કીધું, અંતરાત્માને વિચક્ષણ કીધું. બહુ ગજબની વાત છે. વિચક્ષણ શબ્દ જે છે ને એનો અર્થ થાય આંખવાળો, એ ચક્ષુવાળો છે, એટલે જેની પાસે જ્ઞાનની આંખ છે. અચ્છા, વિચક્ષણનો બીજો અર્થ થાય ચાણક. ચાણક્ય નહીં, જેનામાં ચાણકપનું હોય એનું નામ ચાણક્ય. ખ્યાલમાં આવે છે? શું શું ચાણક્ય એટલે શું થાય? રાજુભાઈ, રાજુભાઈ બોલો. ચાણક્ય હતા ને ચંદ્રગુપ્તના ગુરુ, તો ચાણક્યનો અર્થ શું? એ તો મેં હમણાં કીધું એટલે ખબર હતું. ચાણક શબ્દથી ચાણક્ય શબ્દ બન્યો છે. ચાણક, ચાણક એટલે સૂઝ, સમજણ, બુદ્ધિ, કેળવણી. બેન રોટલી બનાવો ને ઘરે તમે? હા બનાવો કે નહીં? સૌમ્યના મમ્મી તમને પૂછું છું. સીધા ડબ્બામાંથી તમે ત્રાસમાં લોટ લઈ લો, રોટલી થઈ જાય ને? નહીં થાય? સૌમ્ય બોલ, નહીં થાય ને? ક્યારે થાય? કેમ થાય? ત્રાસમાં લોટ તો લેવું પડે કે નહીં? અચ્છા, લોટ ત્રાસમાં આવ્યા બાદ રોટલી જ્યારે બનશે એની વચ્ચે એક પ્રક્રિયા પણ થાય છે.
શું કહેવાય એને, એ લોટને કેળવવું પડે ને, કેળવવું પડે કે નહીં? એ જે કેળવણી છે એ જ્ઞાન પછીની આખી પ્રક્રિયા છે. અનુભવ પહેલાંની, જ્ઞાન પછીની. એ જે જ્ઞાન, તત્વજ્ઞાન પછીની જે કેળવણી થતી જાય છે એનું નામ ચાણક. અને એવી એવું જે ચાણકપનું જેનામાં હોય એનું નામ ચાણક્ય. સાહેબ, તમે એક વાક્ય સાંભળ્યું છે, ગાંધી કોઈ વ્યક્તિ નહીં, ગાંધી વિચારોની આંધી. તમે કદાચ સાંભળ્યું હોય, કબા ગાંધીના ડેલે અવારનવાર કાર્યક્રમમાં જતા હો. તો ગાંધી વ્યક્તિ નથી, ગાંધી તો વિચારોની આંધી છે. એમ ચાણક્ય વ્યક્તિ નથી, ચાણકપણું ધરાવનાર દરેક બુદ્ધિશાળી ચાણક્ય છે. એ જે ચાણક્ય છે એ ચાણકપણું ધરાવે છે. હવે થોડીક વાત કરું, ચાણકપણું એટલે શું? સમજ કીધું આપણે, સૂઝ કીધી, એટલે કેળવણી કીધું ને, કેળવણી એટલે લોટ ડબ્બામાં છે ત્યાં સુધી બનશે તો રોટલી એમાંથી જ, પણ ડાયરેક્ટ એમાંથી નહીં બને. એ લોટને, અચ્છા, લોટ બનતા પહેલાં એ શું હતું? ઘઉં, દાણા સ્વરૂપે હતું. દાણામાંથી તો થઈને આવી છે એ સુંવાળી લોટ, સુંવાળપ તો એનામાં આવી ગઈ છે, પણ હજી રોટલી માટેની જેટલી સુંવાળપ જોઈએ એટલી નથી. વિરેનભાઈ, કંઈક સમજાણું? ઘઉં સ્વરૂપે, દાણા સ્વરૂપે હતું ત્યારે તો સાવ એનામાં નિબ્બરતા હતી, કડકાઈ હતી, ત્યારે તો એ સાવ અભવ્ય જેવા હતા એ દાણા રોટલી માટે. કોઈ દુનિયાનો એવો મૂરખ નથી કે ઘઉં બજારમાંથી સીધા ખરીદીને લાવ્યા અને રોટલી બનાવવા માટે બેઠા. અચ્છા, ઘઉંમાંથી રોટલી બનાવવું હોય તો સૌથી પહેલાં પ્રક્રિયા કઈ? ઓલી લોટની. એના માટે તો ઘરે ઘરે ઘરઘંટીઓ છે. આ સ્વાધ્યાય, આ સ્વાધ્યાય ભવન, આ વક્તા, આ આ ઘરઘંટીવાળા છે પંડિતજી, બીજો કોઈ નથી. અને અહીંયા આવીને જે 45 મિનિટ છે ને, ફ્લોર મિલ છે આ, આ ઘરઘંટી છે. આમાં લઈ આવીને પોતાની બુદ્ધિને પીસવાનું છે, મળેલું જ્ઞાન, મળેલા સંસ્કારોને કેળવવાનું છે. આ પકડાય છે વાત? રૂપક રૂપક સમજાય છે? તો ઘઉંની દશામાં હતા ત્યારે તો એ સાવ લાયક હતા નહીં એમ કહો તોય ચાલશે, પણ ત્રિકાળી ઉપાદાન તો એ જ. શું કીધું? રોટલી માટે ત્રિકાળી ઉપાદાન તો એ જ હતા ને, કેમ કે બાજરામાંથી કંઈ ચપાતી નહીં થાય, ઘેઉંમાંથી જ થાય રોટલી, જે જનરલી લોકો ખાય તો ઘેઉં જ લઈ આવે ને, ત્રિકાળી ઉપાદાન તો એ જ છે, પણ એ લોટ હોય તો થાય. હા, લોટ હોય તો જ થાય. તો લોટ બન્યું ને, એ દાણા બધા લોટ રૂપે પરિણમ્યા ને, તો એમાં કેટલીક મૃદુતા આવી, કોમળતા આવી, પણ એટલી કોમળતા માત્રથી રોટલી નહીં બને એમ કહું છું. હું વાત વિચક્ષણતાની કહું છું. ઘેઉં સ્વરૂપે હતા ત્યારે તો કઠણતા હતી, લોટ બન્યા છે ઘણી પાત્રતા જાગી છે, પણ એ લોટ ત્રાસમાં જાય, ત્રાસમાં પછી એના ઉપર શું પડે? એના ઉપર પાણી પડે ને, એ દેશના લબ્ધી છે. એ દેશના લબ્ધી જ્યારે એમાં પડે પછી લોટ કેળવાય, એ હવે રોટલી માટે. અચ્છા, બીજી વાત સૌમ્ય, મમ્મીને પૂછજે, પંડિતજી આજે આખી વિધિ બતાવી છે એમ, મમ્મીને પૂછજે કે તું એક વખત લોટ કેળવ તો તારા હાથ બધા આમ ચીપ 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 થશે, ચોંટી જશે. મમ્મીના હાથને નહીં ચોંટે, કેમ ખબર? મમ્મી શું કરે, એક ચમચી તેલ પહેલાં હથેળી પર નાખે એટલે એ લોટ ચોંટશે જ નહીં.
એમ જ્ઞાન અને વૈરાગ્ય, જગત માત્રની ઉદાસીનતા, સંસાર શરીર અને ભોગોથી ઉદાસીનતાનો તેલ પહેલાં હથેળી પર ચોંટવાનો, એટલે ક્યાંય ચોંટ 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 નહીં થાય, અભિમાન નહીં થાય. સરસ મજાનો લોટ તૈયાર થાય અને એ ડાયરેક્ટ લોટમાંથી પછી રોટલી બને. અચ્છા, લોટ બન્યા બાદ પણ ડાયરેક્ટ રોટલી નહીં થાય, ગોળ્યા પછી કરવા પડે, પછી એને બેલવું પડે. જો કેટલી બધી પ્રક્રિયા છે. આપણને કેવું હોય ખબર સાહેબ, ઘરેથી સીધા આવીને અહીંયા બેઠા અને અપેક્ષા એવી કે સમ્યક દર્શન થઈ જાય. લોટને પૂછો, લોટને પૂછો, રોટલી બનવાની વચ્ચે કેટલી પ્રક્રિયામાંથી પસાર થાય છે, પસાર થવું પડે છે. તો આવો, વિનયપૂર્વક બેસો, ચાર છ મહિના વરસ બે વરસ ભણો, ભણીને અભિમાન નહીં કરો. કેળવાતી જાય બુદ્ધિ, ઈ જે કેળવાતી બુદ્ધિ છે, સારું શું ખરાબ શું હેય શું ઉપાદે શું સમજણ શું આત્મકલ્યાણ શું, આત્મકલ્યાણના બાધક કારણ કયા, આત્મકલ્યાણથી આપણને ફંગોળનારા બધા બાધક કારણો કયા, આત્મકલ્યાણના માર્ગે બરાબર આગળ ને આગળ મને લઈ જનારા ઉપાદાન કારણો કયા, સહાયક સામગ્રી કઈ, બરાબર એનું ધ્યાન રાખતું જવાનું. ઈ જે આખી સિસ્ટમ છે એનું નામ છે ચાણક, સમજ. અને એવી બુદ્ધિ જેનામાં હોય એનું નામ ચાણક્ય. અહીંયા એને વિચક્ષણ કહેવામાં આવે છે ને, ગજબની વાત. મૂળની વાત તો થઈ ગઈ, હવે આ બીજા છે વિચક્ષણ. હવે જ્યાં ત્યાં મૂળતાનો પાર ન મળે અને વિચક્ષણતાનો નામો નિશાન ન મળે. બોલો. સવારે ઉઠીને સામાયિક કરવી જોઈએ કે નહીં? નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાનના પ્રક્ષાલને પૂજામાં આવવું જોઈએ કે નહીં? ભગવાનના દર્શન માટે આવવું જોઈએ કે નહીં? દર્શન વિના જ અન્ન આહાર પાણી લેવું જોઈએ કે નહીં? લેવાની વાત ક્યાં કરો છો, બનાવવું પણ ત્યારે જ જોઈએ. ઉઠીને સીધા નહાઈ ધોઈને કે નહાયા ધોયા વિના રસોડાના કામમાં લાગે ને, એ જૈન કહેવાને લાયક નથી. જૈન જ નથી, કહેવાને લાયક ક્યાં, જૈન જ નથી. દુનિયાની દ્રષ્ટિમાં તો જૈન કહેવાય છે ને, તો જૈનનું પ્રથમ કાર્ય શું ઉઠ્યા બાદ? દેવદર્શન. આપણું ખાન પાન, ખાવાનું પીવાનું, પછી ઓડકાર લેતા લેતા મંદિરે આવવાનો, એ જૈનાચાર જ નથી, એ કેળવાયેલી બુદ્ધિ જ નથી. એ જૈન ખરા, પણ વિચક્ષણતા વિનાના જૈન. કેટલી ગજબની વાત છે વિચક્ષણ એટલે સમજણ. ડોક્ટરે કીધું હોય, વિરેનભાઈ તમે શુગર તપાસતા આવો, ફાસ્ટિંગ વાળો અને પીપી. હવે ફાસ્ટિંગ વાળો તમે જે તપાસો, નાસ્તો બાસ્તો કરીને પછી તપાસો કે નાસ્તો પહેલા તપાસો? બોલો. નાસ્તા પહેલા જ કરશો કે નહીં? અને જો કદાચ ભૂલી ગયા હોય તો એક્શન કરીને બીજે દિવસે તપાસીને લઈ જશો. એક શરીરના ઈલાજ માટે પણ સિસ્ટમેટિક છે કે નહીં, રૂલ્સને ફોલો કરવું પડે કે નહીં? તો આત્મહિત માટે કેમ નહીં, આત્મકલ્યાણ માટે કેમ નહીં? તો વગર ભગવાનના દર્શને આપણું ખાન પાન કેવું થાય, આરંભિક ક્રિયા કેવી થાય? અચ્છા, ધાર્મિક ક્રિયા તો નથી જ ને, રસોઈ બનાવવી ધાર્મિક ક્રિયા તો નથી જ ને? તો ધાર્મિક ક્રિયા પછી ગૃહસ્થ આશ્રમમાં ધાર્મિક આરંભિક ક્રિયાઓ હોવી જોઈએ. વિવેક તો એમ કહે છે, સમજણ તો એમ કહે છે. તો વિચક્ષણતા સમજાય છે?
અચ્છા, રોડ ઉપર જતી વખતે આપણને રૂલ્સ રેગ્યુલેશન્સ ખબર છે કે નહીં? રાઇટથી જવાનું, લેફ્ટથી આવવાનું, જે પણ વન વે હોય તો નહીં જવાનું, રેડ લાઇટ હોય તો નહીં જવાનું, ઓરેન્જ થાય તો ગેટ રેડી, ગ્રીન થાય તો પછી જવાનું, આ બધા રૂલ્સ ફોલો કરવાનું હોય છે કે નહીં? અચ્છા, રાઇટ લેફ્ટ લેવાનું હોય તો રાઇટ લેફ્ટનું સિગ્નલ આપણે દેવાનું, હવે સિગ્નલ આપીએ લેફ્ટનો અને રાઇટમાં ટર્ન લઈએ, ટ્રાફિક સેન્સ નથી. તમે વિચાર કરો, સેન્સ ઓફ હ્યુમર, કેળવાયેલી બુદ્ધિ કેટલી જોઈએ એમાં. એટલે જ 18 વર્ષ પછી તો લાયસન્સ નીકળે છે, એમાં 18 વર્ષ પછી બધી સંવેદનાઓ એને ખ્યાલમાં આવે. જોકે પહેલાં આવે એ વસ્તુ જુદી છે, પણ એ જે સમજણ છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે, એ કેળવાયેલી બુદ્ધિ, એમ તત્વજ્ઞાનમાં પણ આત્મહિત વગેરે અંગેની જે કેળવાયેલી બુદ્ધિ જેની છે, એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને અહીંયા વિચક્ષણ કહેવામાં આવે છે. બે થયા, મૂળ અને વિચક્ષણ. ત્રીજી વાત, બ્રહ્મ. બ્રહ્માને લોક વ્યવહારમાં વ્યાપક કહેવામાં આવે છે, સર્વવ્યાપી. તો કેવળ જ્ઞાની કેવા છે? સર્વજ્ઞ ભગવાન કેવા છે? સર્વવ્યાપી. અહીંયા સર્વવ્યાપી એટલે સર્વદ્રવ્ય પર્યાયેષુ કેવલા કેવલમ. સર્વદ્રવ્ય અને પર્યાયોમાં કેવળ જ્ઞાનની પ્રવૃત્તિ છે. જ્ઞાની સર્વજ્ઞ ભગવાન સર્વેને જુએ અને સર્વેને જાણે, એટલે સર્વવ્યાપક, લોકવ્યાપી. ઘણા ખરા એના અર્થ થાય, ત્રિલોક પૂજ્ય છે માટે પણ બ્રહ્મા છે. બ્રહ્મા એના અર્થમાં પણ છે જગતને માટે મોક્ષ માર્ગનું નિરૂપણ કરે. બ્રહ્મા જેમ સૃષ્ટિના વિધાતા છે અન્યમાં, એમ અહીંયા જિનેન્દ્ર ભગવાન સકલ પરમાત્મા નિકલ પરમાત્મા એ બ્રહ્મા છે. ટૂંકમાં જગતના જીવને મોક્ષ માર્ગ આપે છે, તત્વનો ઉપદેશ આપે છે, મોક્ષ માર્ગનો દરવાજો ખુલ્લું મૂકે છે અને બ્રહ્મ સ્વભાવમાં લીન છે માટે તેઓ બ્રહ્મા છે. તો આ ત્રણ વસ્તુઓ એની ગજબની ચર્ચા ચાલે છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્માને મૂળ, અંતરાત્માને વિચક્ષણ અને પરમાત્માને બ્રહ્મ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? છેલ્લી એક વાત, બહિરાત્મપનું હેય છે, અંતરાત્મપનું ઉપાદેય છે, પરમાત્મપનું ધ્યેય છે. ધ્યેય એટલે ધ્યાવાલાયક. ખ્યાલમાં આવ્યો? પણ સકલ અને નિકલ પરમાત્મરૂપ દશામાં જે છે વ્યવહારે ધ્યાવાલાયક, પણ ત્રિકાળ પોતાનો જે સ્વભાવ ભાવ છે તે જ માત્ર ધ્યાવાલાયક છે, ધ્યેય છે.